વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કંપનીની સભાઓ. આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ ડિરેક્ટરની સભા, શેરહોલ્ડરોની સભા અને ખાસ સભા વિશેનો ચાર્ટ જોયો. તો હવે આપણે એક પછી એક ક્રમ બાય ક્રમ સભાઓ ડિટેલમાં જોતા જશું અને સમજતા જશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ શેરધારકોની સભા. શેરધારકોની સભાની અંદર જે પ્રકાર પડે છે એમાંથી પહેલો છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. શેર દ્વારા જે મર્યાદિત જાહેર કંપની છે એને એકવાર નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યાર પછી આ સભા બોલાવવી ફરજિયાત છે. જો ખાનગી કંપની, જાહેર કંપનીએ નોંધણીનું અને ધંધો શરૂ કરવાનું બે પ્રમાણપત્રો મેળવવા પડે. ખાનગી કંપની હોય તો માત્ર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, પણ આપણે જાહેર કંપનીની વાત કરીએ છીએ કે જાહેર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે આ સભા બોલાવવી પડે. બીજી વાત કે પ્રથમ નાણાકીય વર્ષ પૂરું થાય એટલે 9 મહિના એટલે કે 9 માસની અંદર આ સભા યોજવી જોઈએ. પ્રથમ નાણાકીય વર્ષ એક શિક્ષાપાત્ર બને છે, એટલે કે આ સભા યોજવી ફરજિયાત છે. પછી વાત કરીએ મિત્રો વાર્ષિક સામાન્ય સભા, જે વર્ષના અંતે બોલાવવામાં આવે છે. જાહેર કંપની હોય કે ખાનગી કંપની, દર વર્ષે આ સભા બોલાવવી ફરજિયાત છે. બે કંપનીઓ માટે વર્ષની અંદર ઓછામાં ઓછી એક સભા બોલાવવી ફરજિયાત છે. બે વાર્ષિક સામાન્ય સભા વચ્ચેનો સમયગાળો છે 15 માસથી વધુ હોવો જોઈએ નહીં, અને ચાલુ સમય દરમિયાન કંપની રજિસ્ટર ઓફિસે જ આ સભા યોજવી જોઈએ. સંચાલકોની જે સભા છે એની અંદર આપણે વાત અગાઉ કરી દીધી કે વર્ષમાં ઓછામાં ઓછી 4 સભા બોલાવવી પડે. એવી જ રીતના જે વાર્ષિક સામાન્ય સભા છે એ બે વર્ષનો સમયગાળો છે 15 માસથી વધુ વધુ 15 માસ, એનાથી વધુ હોવો જોઈએ નહીં. અને ચાલુ સમય દરમિયાન એટલે કંપનીના કામકાજના સમય દરમિયાન કંપની રાત્રે માત્ર રજિસ્ટર ઓફિસે જ આ સભા યોજવી જોઈએ. હવે વાત કરીએ કે કેવા કેવા પ્રકારની કઈ કઈ બાબતો અને કેવા કેવા નિર્ણયો લેવાય. તો વાર્ષિક હિસાબોની રજૂઆત કરવી જે કંપનીએ વર્ષના અંતે તૈયાર કરેલા વાર્ષિક હિસાબો છે એ શેરહોલ્ડરની સભામાં રજૂ કરવા માટે આ સભા બોલાવવામાં આવે છે. સંચાલકો જે રિપોર્ટ તૈયાર કરે, સંચાલકો જે અહેવાલ તૈયાર કરે, ઓડિટર્સ જે ઓડિટરનો અહેવાલ તૈયાર થાય, આ તમામ તૈયારી જે છે એ શેરધારકોને, કારણ કે કંપનીના માલિકો છે શેરધારકો, એટલે આ બાબતોને જણાવવા માટે આ તમામ રિપોર્ટ છે શેરધારકોની સભામાં રજૂ કરવા પડે. ત્યારબાદ છે ડિવિડન્ડની જાહેરાત કરવી. સંચાલકો માત્ર ડિવિડન્ડની જાહેરાત કરે, ડિવિડન્ડને મંજૂર કે નામંજૂર છે શેરહોલ્ડરો કરતા હોય છે. તો જ્યારે સંચાલકો ડિવિડન્ડની જાહેરાત કરે ત્યારે પણ આવી કંપનીની વાર્ષિક સામાન્ય સભા બોલાવે, જે શેરધારકોની સભા છે, અને આ સભાની અંદર સંચાલકો ડિવિડન્ડની જાહેરાત કરે. પછી વાત કરીએ નિવૃત્ત ડિરેક્ટરની જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂક. કંપનીમાં અગાઉ આપણે સંચાલકના પાઠમાં પણ જોયું કે જાહેર કંપનીની અંદર સંચાલકો બે તૃતીયાંશ ભાગના સંચાલકો નિવૃત્ત થતા હોય છે, અને એ બે તૃતીયાંશ ભાગના સંચાલકોમાંથી પણ એક તૃતીયાંશ ભાગના સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય. તો જે નિવૃત્ત ડિરેક્ટર છે એની જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂક કરવા માટે પણ શેરહોલ્ડરોની સભા બોલાવવી પડે, અને એ શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભાની અંદર આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. પછી વાત કરીએ કંપનીના ઓડિટર્સની. ઓડિટર્સ એટલે કંપનીના વાર્ષિકો, વાર્ષિક હિસાબો ચેક કરનાર વ્યક્તિ. હવે ઓડિટરની નિમણૂક કરવી અને એનું મહેનતાણું નક્કી કરવું, સંચાલકો થી યાદ રાખજો મિત્રો, ઓડિટરનું મહેનતાણું અને ઓડિટરની નિમણૂક કરી શકતા નથી. શેરહોલ્ડરો કંપનીની સામાન્ય સભામાં એટલે કે વાર્ષિક સામાન્ય સભાની અંદર આવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. એટલે કે ઓડિટરની નિમણૂક કરવી, એની કઈ ક્યાં ક્યાં શરતોને, કેવા કેવા શરતોથી એની નિમણૂક કરવી, એનું મહેનતાણું પખાનાપણું કેટલા ટકા લેખે આપવું, આ બધી બાબતો છે એ શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં નક્કી થાય છે. અને આ સિવાય પ્રમુખ સ્થાને જે બાબતો રજૂ કરવામાં આવી હોય, શેરહોલ્ડરની સભાની અંદર જે પ્રમુખ સ્થાને જે વ્યક્તિ બેઠો છે આ સિવાયની પણ ઘણી બાબતો આમાં એડ થઈ શકે. જે તે વ્યક્તિ જે તે સમય અનુસાર કઈ બાબતો એડ કરે છે એ બાબત એના ઉપર નિર્ભર કરે છે. આ સિવાય પણ બાબતો જો કાંઈ રજૂ થાય તો એ પણ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં લાગુ પડશે. એટલે કહેવાનો મતલબ એમ કે આ શેરહોલ્ડરની જે આપણે કુલ શેરહોલ્ડરોની 3 સભાઓ છે એમાં આપણે વાત કરી પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા, અને હવે પછીના લેક્ચરમાં આપણે શેરહોલ્ડરની એક સભા બાકી રહેલી છે અસાધારણ સભા, એ હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. નમસ્કાર મિત્રો.